સલુણા નિર્ભેદી આપ કરુણા એનું જે ચાર્જિંગ સ્ટેશન છે એ ચાર્જિંગ સ્ટેશન પેલામાં તો અલગ થઈ જાય છે, બેટરી ચાર્જ કરીએ ચાર્જિંગ સ્ટેશન આપણે અલગ થઈ જાય છે, આપણે ચાર્જર લગાડીએ ચાર્જ થઈ જાય પછી અલગ થઈ જાય, પછી આપણે મોબાઈલ ગમે ત્યાં લઈ જઈને વાપરી શકીએ, ડિસ્ચાર્જ થાય. મૂળ ચાર્જિંગ જ્યાંથી થયું છે એની જરૂર નથી. હવે આત્માની બાબતમાં કેવું છે, આપણી બાબતમાં આત્માની બાબતમાં હા એમાં કેવું થાય છે કે એવું મને સમજાય છે કે આત્માની હાજરીમાં ચાર્જ થયા મન વચન કાયમ ત્રણ બેટરી ચાલુ કરી, ડિસ્ચાર્જ થતી વખતે પણ ચાર્જર જે છે આત્મા મેઇન સોર્સ છે, એ સોર્સ ને સાથે રહેવું પડે, છૂટો નથી પડી જતો, જે મામા છૂટો પડી જાય છે એને સાથે ને સાથે રહેવું પડે. તમારો અપમાન કર્યું એ કર્યું કે ભાઈ પૂરું કર્યું છે આવી એટલે આવે છે પણ ખરેખર જાય છે જાય છે પણ એને આવે છે એવું લાગે છે જાય છે એવું નથી લાગતું એટલે ચાર્જ થઈ ગયું છૂટું જ છે. હજી એને આલોચન નથી કર્યું એટલે દ્રષ્ટિમાં આવી જ નથી, જે પ્રતિક્રમણ કરે છે આપો ને એને અહીંયા તમારો મેલ છે અહીંયા કચરો છે એની જગ્યાએ અહીંયા સાફ કરે તો આપણે
ક્રિયાનો કરતા નથી, એનો કરતા નથી, ચાલતા સાથે રહેવા છતાં છૂટો જ છે, છૂટો જ છે, છૂટો જ છે. પસાર થવું પડે છે, અહંકાર થી પસાર થવું જોઈએ, અહંકાર ને જે સ્પર્શે છે સંજોગ એને સ્પર્શે એટલે અહંકાર ઉભો થઈ જાય છે. સંજોગ સ્પર્શે એટલે અહંકાર ઉભો થઈ જાય તો પછી કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ ગઈ ને આખી, પછી જ્ઞાન મળે પછી છૂટો રહી શકે, ત્યાં સુધી કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ. કન્ટિન્યુઅસ પ્રોસેસ ખરી તમને પ્રથમ ને ક્યાં સમજાય, દાદા ના મહાત્માઓ છે ઘણા બધા છે, અલગ અલગ દેખાણે જશે, મંદિરમાં દર્શન ને બધી વસ્તુ કરશે, એવી રીતે કરવું જે બધું જોશું તો તમને લાગે કે ક્યાંય દાદા પ્રમાણે નથી કરતા. માન્યતા છે એના આધારે ચાર દિશા થાય છે લોક સમજો. અમે ક્યાં ગયા પેલા કુંડ પાસે બેઠા, સત્ય કુંડ પણ છે પંડિત આવ્યા અને તેમ છતાં પાછું કરે, બાકી અમદાવાદ તેમ છતાં કરે, પછી બીજા એ કરે કરે, એ શું બતાવે છે એ કરે તો એ થાય તો શું થાય છે વસ્તુ સમજ પડે. બ્રાહ્મણ નો રોલ છે, આજીવિકા છે, એટલે કેને કઈક ધંધા જેવું થઈ ગયું. હવે કુદરત માં આવી જઈને માન્ય કર્યું છે બ્રાહ્મણ ને ક્યારે કોઈ દર્શન લાવ્યું નથી, હવે આપણને પણ આપણો પરિચય નથી, આપણે કેરિયર ને લાઈવ બનાવવા જાય છે, આવું બધી વસ્તુ ખબર નથી પડતી, ઘણું એને સમજાવ પછી દાદા ભગવાન ના સંસ્કાર બોલાવવા કર્યું. હવે તેમ છતાં બે કારણ થી અમુક વસ્તુ બની, બહુ ભાવના છે ઉપર જવું છે, પરવસ્તા બતાવે છે, લાચારી બતાવે છે, અને ઘણી વાર એવું ના હોય વાત ને કરા સમજે દોડ પણ કરતા, મારે જવું છે, મારી ભાવના છે, આમ છે કામ નથી કરતો, એને લાગે ખરું ના જાય તો કેવું લાગે, ખરાબ લાગે, સ્ટેટસ ખરાબ કેવાય, એટલે જસ્ટિફાઈ કરવા માટે કરે, જવું નથી, તમારી બહુ ભાવના છે, મારે ઉપર જવું છે પણ કામ નથી કરતું, શરીર કામ નથી, બહુ જાણવું પડે કે ના જાણવું પડે, પરવસ્તા ને લાચારી જેમ છે બધી જેમ છે તેમ જાણવાનું છે, જેમ ચેતન જાણ્યા પછી સારું આવે તો રાજ ના થાય, મોટું આવે તો રાજ ના થાય, કેમ આમ કરે છે એને, એને આ સંયોગ આવ્યો, એટલે જોયું કે હવે આપણે અમુક ચઢાય ને પાછું ઉતરવું પડે છે, મેં તો નથી એ કરતું, એટલે પછી ત્યાં જ બેસીને આપણે વિધિ કરી સત્યકુંડમાં બહાર ખુરચીને કરી, બીજા મહાત્મા પણ એમને બીજા મહાત્મા આવે તો પાણી આપીને કરી કાઢી દીધું, પછી આ કરી બધું બોલ્યા બધું, પછી તો આ બે ઇક્વેશન થી એક વાતાવરણ બની ગયું, ત્રિમંત્ર તો બોલાવાનું થયું, પછી આપણે જે મંદિરમાં મંત્ર બોલે છે આખું બોલવાનું થયું, કીર્તન ભક્તિ થઈ જગત કલ્યાણ ભાવના થઈ, ત્યાર પછી ના ચાર પૂજા કરી.
રાજી સંયુક્ત છે, પડેલો છે, મોક્ષી છે. આ કોણ કરશે ના તું? તમે નતા તો ચાલતું હતું, તમે જોયું તો ચાલશે, નહીં હોય તો ચાલશે. છૂટવું છે કે નહીં? છૂટવું છે સરસ. પછી પછી તો આયા ના ત્યાં તાલીઓ પાડી બધું કર્યું. જીવને ખબર જ નથી કે ભાવના સુધી ખબર જ નથી. ત્યાં ગાડી તમારે કુવા પાસે લઈ જાય અને કરાય તો બરાબર છે. પ્રાર્થના કરો તમારી મનોકામ. નો ડાઉટ, એ પોતે બોલે છે કે આ પ્રાઇવેટ ગાઈડ છું. તમે આપશો તો લઈશ, નહીં આપો વાંધો નહીં કરું કાતું. આપણો એક સાથ કમાવાનું સાધન કેમ છે? એને જ કોઈની પાસે લેવું પડે છે તો તમારો એનો આશીર્વાદ કેવી પડતો? આપણે કોઈને જ ખબર નથી પડતી. હવે એના પેટ પર આપણે આટું મારવા નથી માંગતા. આપણને જ ખબર નથી પડતી કે શું કરો કે શું. આપણે કહી ના તો એને પૈસા આપીએ, પણ એને એમાંથી છોડવાથી કે આનાથી કશું નહીં થયું. પહેલી વાર ગયા સમય શિખર તો એ પછી બહુ જ ગ્રુપ મારું મોટું બહુ જ આવે. પછી પછી બીજા આવે વિધિ ચાલ્યા કે ભૂલ ના થાય એવી થઈ ગઈ. લાંબી લાંબી વિધિ કર મારે બહુ ટૂંકી વિધિ હતી. કશું આપણે નહીં, આપડે તો હું આપણો છું, આ બધું છે, હું આવો છું, આનાથી જુદો છું. હું શું કરું મારે આ કઈ લેવા દેવા? અને છે તો એમ મન વચન કે મારા તથા મારા નામની સાથે મારા ભાવ મિત્રો બતાવી શકાય કે આ બેટરી જામ છીએ કાઢી નાખે તો પૂરી થાય છે. જ્યાં સુધી પોતે પોતાનો વર્ગો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે. કોઈ ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ થાય છે. જયારે પોતે પોતાને જાણે એના દર પોતે જાણે એટલે છૂટા પડી ગયા છે. પછી ચાર્જ ના આવે. પેલો કાર નું ઉદાહરણ આપ આપો છો ને, કાર માં બેટરી હોય ઓટોમેટિક ચાર્જ થાય, ઓટોમેટિક ડિસ્ચાર્જ થાય. ચાર્જ ડિસ્ચાર્જ ચાલુ છે. જેને જ્ઞાન નથી મળ્યું એટલે ચાલુ છે. ચાલુ છે. તમને જ્ઞાન મળ્યું છે એટલે ચાર્જ બંધ થઈ ગયો, ડિસ્ચાર્જ થઈ ગયો. બધું લડે ઝઘડો દાગો પડતો, વિશ્વાસઘાત કરો, કોઈના પૈસા ઘાલી નાખો, ડિસ્ચાર્જ એનો મીનિંગ એવો નથી કે તમે કોઈના પૈસા ઘાલી નાખો. ધારો કે સંજીવ વસાદ બને તો એ કરવો પણ નથી. ડાઉટ ન જોવું, આપણે કરે આવા બધા વ્યવહારો પણ આપણે આપણા ઉપર શંકા ના પડે. આ તો આપણને આપણા ઉપર શંકા પડે છે અને જે છે એમાં નિસંગ છે, એના પ્રોબ્લેમ આપણે એ રીતે આપી દઈએ. બીજું લાંબુ લાંબુ કરશે તો એનું આખો માર્ગ જ ભટકી મળશે. મોક્ષ માર્ગ ની કે ભગવાન નો માર્ગ જ ભટકી મળશે. બીજું કરવા જાય મારે મારી નિસંગતા પકડી નાખવાની છે. સંમત શિખર આપણે ચડવાનું છે ને, તો ડોલી મોટિવેશન થાય તો ડોલીમાં તો આપણને એવું થાય કોઈના ખભા પર બેસીને કઈ જવાનું પડે એવું મને થાય છે. હા, એટલે જેટલું ચડાય એટલું મેં કીધું દાદા પ્રાર્થના કરી. બીજી બધી વસ્તુ તો કેવી છે, મૂળ વસ્તુ તૂટી ગઈ કે ચોરી ગયેલી છે.
એક જગ્યા છે, માન્યતા છે, એટલું આપણે રહેવું જોઈએ. મૂળ વસ્તુ કશું રહી નથી કોઈ ઠેકાણે. અને જગ્યાનું મહત્વ ખરું, થોડી હિસ્ટ્રીથી તમને અમુક રેફરન્સ મળી આવે, પૂરેપૂરા ના મળે, રેફરન્સ મળી આવે. અને તે ભક્તિભાવનું પૂજિતા રહે વિચારવું છે. ગમે તે સંજોગોમાં મૂળ વસ્તુ તો એના સ્વભાવમાં છે, એના ગુણધર્મમાં વાત છે. શું કહો છો? કોઈ પણ સંજોગોમાં મૂળ વસ્તુ તો એના સ્વભાવમાં છે, એના ગુણધર્મમાં છે. પોતે પોતાના સ્વભાવમાં નથી, બાકી આખો એના સ્વભાવમાં છે. વિભાવમાં હોય જ તું તારા સ્વભાવમાં નથી. તારું સ્વરૂપ જે માને છે તારું સ્વરૂપ છે, તું તારા સ્વભાવમાં નથી. ઘોડાગાડીમાં બેઠા તો પેલું ઘોડા ને આટલું બધું વજન ઉઠી જવાનું, તો મને પછી મેં તો પછી ઘોડાને હાથ લગાવી પ્રાર્થના કરી કે બેઠેલા શુદ્ધાત્મા ભગવાન તો મોક્ષમાં આગળ વધજો, માંથી છૂટી જાય. જ્ઞાની તો છે ને, કેમ જ્ઞાન લીધું છે એટલે જ્ઞાની તો કેવાય જ ને. તો પછી આવું બોલે ને ખરેખર ના હોય. આપડે કોઈ એવા પશુ ઉપર બેસીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ના આવું જોઈએ, પણ સંજોગ આવી જાય તો તો શું કરવાનું? એવું બને તો ખાવા પીવાનું બંધ કરી દે, સુખિયાની વાતો કરવાની. આ બાજુ ધ્યાન રાખો, પણ તમારા આ પ્રમાણે થતું નથી. ગેર એન્ક્લોઝરમાં લોકો છે એનું નુકસાન કેટલું છે? બહુ મોટું છે. એ સમજાય નહીં આપણે. તમે જે માનતા હોય ના થતું હોય તો વિરોધ કરશો, દેખી તો ના દેખી તો વિરોધ કરશો. તમે શું તો બધું જ્ઞાનીઓને તમારે જેવું જોઈએ એટલે માન્ય આવરણ વધી જાય. એવું આવરણ વધી જાય આવરાય એટલે અત્યારે પૂરું થવાનું હોય, એના બધે વર્ષે પૂરું થાય, ત્રીજા અવતારે પૂરું થાય, ત્રીજા અવતારે પૂરું થાય, પૂરું થાય. કશું ના સર તરત પૂરું થાય, પણ વચ્ચે અટકું નાખી દીધું. ઘોડા ના એટલે કેટલું દૂર થાય નહીં કહેવાય. ઘરે થી બહાર નીકળે પગલું પડો છો તો કેટલા જીવ મરી જાય છે. આ તમે શ્વાસ લો છો તો કેટલા જીવ મરી જાય, પછી ઉચ્છવાસ લે છે તો કેટલા જીવ મરી જાય. શ્વાસ લેવાનું બંધ કરી દો, આ ઘરમાં છે તમારે થાય ગરમી લાગે દરવાજા ખોલો કે ના ખોલો, ચાલો કે ના ચલાવે તમારે. એ બધું વિરોધાભાસ. જે ક્રિયાના કરતા હતા જ નહીં, છે નહીં, લેવા નથી એના કરતા બધા પ્રોબ્લેમ થાય ને. જે ક્રિયાના કરતા નથી આપણે તો અહિંસક થઈ ગયા. જેને કરતા નથી એને કરતા બને છે. આ ગોળાકાળ તો પછી આપો છો, પેલા પેલા આ સમજણથી લોકો તમે દુઃખી કરો, લોકોને દુઃખી કરો. આ તો તમે નહીં બેસો તો આ તો એનું આજીવિકા સાધન છે, એજ્યુકેશન નથી.
ત્યાં છોકરાને ખવડાવવાનું બધું ભૂખે મારવાનું. હવે ધારો કે ઘોડા ગાડી કે બળદ ગાડી બેઠા છે તો એ તો એક જ જીવ ને થાય છે. હવે મોટર ગાડી ને એમાં કેટલા પોલ્યુશન થાય, કેટલા જીવો મરી જાય છે એનું શું. પણ એવું આપણું મોટી મોટી આદર્શ ને દોઢ આપવાની વાતો કરે છે. રમીશ ની આપડે કોઈ મારતા નથી, બચાવતા નથી, આપડે તો ખાતા નથી, પીતા નથી, જાગતા નથી, આપડે બધા થી જુદા એવા સુતા. આપણે બોલશે તો કામ થઈ ગયું, નહીં બોલે અને આપણે બોલશે ભટકવાનું. જેટલું ભટકશે ઉત્તર તો કાળે જ છે. ચાબુક ને બધું ચબાકા મળશે તમારું. મેઇન વાત છૂટું પાડ પાડ કરવાનું. ના કશું છૂટું પાડવાનું, સમજી દેવાનું. સમજ્યા એટલે છૂટું પડી ગયું. એટલી તો પાડવાની અસર પડશે નહીં, કારણ કે કયા ભાવે અંદર નાખ્યું છે, કયા ભાવે પાછું આવી તો ખબર જ નથી. આ લોકો ને આટલું બધું વજન ઉચકીને આજીવન આવું બધું આવે છે મજૂરી કરવાનું, તો પૂર્વે આ ક્ષેત્રમાં કઈ બહુ ભયંકર વિરાધનાઓ કરી હોય વિતરાગોની અથવા વિતરાગોના ફોલોઅર્સની, તો પછી આ જીવોને લઈને એ વિતરાગ સુધી લઈ જાય ને લાવે, લઈ જાય ને લાવે, આવો કઈ કે ને ગુનો કે બોલો આવી રીતે એને કઈક ચૂકવવાનું આવ્યું હોય એના. તમે ના કરો તો તમે રસ્તે જાવ કરવું પડે. લાખ માનવી મારે ડોળી નથી કરી, લાખ માનવી આપણે નથી કરવું જરૂર તમે કરવું તો જ નીચે રહેતા છે. દાદા તમને તમારા પદમાં બેસાડી દીધા, દાદા પછી આ કરાય ને ના કરાય, કરવાનું ના કરવાનું ભાગમાંથી બહાર નીકળી ગયા, કરતા છો એ નહીં કરે, ખાલી આરોપ જ કરો છો, ખાલી આરોપ જ કરો છો. આ બ્રહ્માંડમાં દેખાતું ન દેખાતું હોય કેટલાય જીવો સૂક્ષ્મ છે. આ માર ફેરો તો કેટલા મરી જાય, બોલો તો કેટલા મરી જાય, વિરોધાભાસ છે. આપણે ચલાય તો ચલો, ના ચલો તો નહીં. એક વાર જવાનું થતું જ હોય પચી વર્ષથી, હવે ના ના જવા બધા તો શું થાય. હવે કોઈએ કઈ કીધું હોય તો સારી વસ્તુ છે, કે ભાઈ આને હેરાન થાય. હવે તેમ છતાં જાય આપણી વાત કોઈની પર ઠૂકી ના બેસાય. કોઈને સાંભળો, કોઈને સમજો, સાંભળ્યા પછી સમજ્યા તો કોઈને બોલો, કોઈને સાંભળતા નથી, કોઈને સમજતા નથી, કરો આપણા પ્રમાણે ચાલીએ છીએ. એટલે એ વાંધા પણ લોકોને ચલાવીએ છીએ, એટલે આ કરો એનાથી કોઈ જગ્યાએ મોક્ષ નથી. અને ના તો કોઈને કહેજો, તમારી જોડે બાજુમાં આજુબાજુ રહેતા હોય ને, તમે જે કરો છો આજુબાજુ રહેતા તો તમારી વિડીયો ઉતારજો. વાતો ને વિડીયો જોશો તો તમને ખબર પડે હું શું કરું છું. તમારી વિડીયો જોશો ને તો એ તમને ખબર પડશે કે હું શું કરું છું. બોડી લેંગ્વેજ થી ખબર પડી જશે. આમ અંદર થી લાગે બહુ સરસ કરું છું, બોડી લેંગ્વેજ થી જ ખબર પડે તમારે. આ ટ્રેન વાળો ચલાવે તો આમ સીધી દ્રષ્ટિ રાખવાની કે આમ દ્રષ્ટિ રાખવાની, આમ રાખવાની કે આમ રાખવાની,
પડી જશે તો એનાથી વધારે જીવ મળી જાય, કારણ કે કસાય કહેવાય. તમે કોઈની પણ સેવા કરો છો કે કોઈની વસ્તુ આપો છો તો દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી જોઈએ, વાત કરવી જોઈએ, ચોરની જેમ આવ ચોરની જેમ જતા રહે તો કેવું ચાલે? આ સમજાય ને? આ સમજાય? આ તો બધી મસ્તી ખલાસ થઈ જશે. અગર હું કામ કરી રહ્યો છું જેને મોક્ષ મળે છે, આત્મા મળે છે, એના બધા પડાય નહીં, કામ કરીને આગળ નીકળી જાઓ. મેં કોઈને મારનાર નથી, બચાવનાર નથી. કોઈ બચાવે છે તેનો મિનિંગ થશે માનવ છે માટે બચાવે. તમે તો મારનાર નથી, બચાવનાર નથી. કહે તો પૂરો રૂમાલ જયારે પ્રાર્થના કરાય, એક પગ મૂકો છો ને તો એમાં કેટલાય જીવો મરી ગયું, અને એમાં હાથ કર્યો ને તો કેટલાય જીવો મરી ગયું. બોલો તો કેટલા જીવ મરી જાય, શ્વાસ ઉચ્છવાસ લે તો કેટલા જીવ મરી જાય. લાખો જીવો તત્વ સત્વ વિટામિન્સ કશું મળે નહીં, વસ્તુ સમજવાનું છે. કવિ રાજ્ય પદો ગયા છે ને કે પોતે ખવડાવાથી કે દાદા નો રાજીપો નહીં થાય, બીજા ખવાથી રાજીપો નહીં થાય. દાદા જે મિશન માટે આવ્યા છે, જગત કલ્યાણ છે, પોતાનું કલ્યાણ છે, અને એના માટે તમને જે જ્ઞાન આપ્યું છે એ જેટલું ઉપયોગ પૂરો કરે એમાં દાદા જેવું કલ્યાણની ભાવના થઈ બીજી રીતે કદાચ ભાવ. એટલે અક્ષર પુત્રો આપણા હાજરીમાં બહુ મોટી વસ્તુ, બહુ મોટી સપોર્ટ થઈ ગયા. દાદા મળ્યા નથી, દાદા પાસે જ્ઞાન નથી જે મળ્યું, એવું વર્ષ વર્ષ પણ નથી. એટલે કદાચ એને સમજાય કે આપતો પુત્રની હાજરી શું કામ કરે છે, પણ કરે કે જોરદાર કામ કરે સમજાય નહીં, ખ્યાલ ના. એટલી સિમ્પલ છે ને? હા, એટલે નથી રહેતું નથી, પણ સાયલન્ટ સાયલન્ટ. હવે જેમ જેમ સમજાશે, જે અમને સમજાય તો દાદાને એ રીતે પૂજ્ય ભાવ છે એવા જે બી દાદા ભગવાન શું છે, જ્ઞાન શું છે સમજાય, ભેદ ના પડે પણ સમજાય છે કે જાત્રા નો જે અનુભવ થયો છે જુદી જુદી રીતે, સારી રીતે હોય, માનસિક થયો હોય, પછી જે વાઇબ્રેશન નો ફિલિંગ થયું હોય, એ બધું ફિલિંગ છે ને મને દાદાને સમજવામાં બહુ બહુ હેલ્પ કરશે, બહુ હેલ્પ કરશે. એક્ઝેક્ટ દાદા મને ક્યાં લઈ જવા માટે ઘણી વાર હેલ્પ ને ઉઘાડત થઈ જાય. હા, ઉઘાડત ઘણી વાર આટલું જ બાકી હોય, આટલું જ બાકી હોય. આ જાત્રા ઉઘાડી નાખીએ, અમુક પ્રકારનું આપણે એમાં ઉઘાડ થઈ જાય.
અમે પૂછીને કરીને એમાં ઉભા થઈ ગયા. ટ્રેનમાં ઉભા થઈ ટ્રેનમાં બધા જ જોડે કે જુદી જુદી રીતે વાત હતી. કોઈ કશું આર્ગ્યુમેન્ટ ના કરી શકે. અમુક લૌકિક વ્યવહારને એના દ્વારા આર્ગ્યુમેન્ટ કર્યો, પણ એની સામે જે જવાબ નીકળ્યા એ આખો આર્ગ્યુમેન્ટ બધા બધા ડિફ્યુઝ થઈ જાય. એટલે તમે મને કીધું કે મેં આઈ તરફ કહ્યું હતું કે અમે ઉપર તો હસમુખ ભાઈ ને લેતા ગયા પેલા ભગવાન મળ્યા છે તો અમારા આની કઈ જરૂર છે. પણ મારાથી એ સમયે તમારી આગળ આ નહીં ભૂલી શક્યો. પછી તમે સેજામ બહાર નીકળ્યા ને મને મહેન્દ્રજી નો સત્સંગ બસ માં કલાક મળ્યું. આવતા હતા ને ત્યારે બસ માં બેઠા ત્યાં બાજુમાં જ બેઠા હતા. પછી થોડી વાર જનરલ વાતો થઈ બધી એમ. પછી મને કઈ બહુ યાદ નતું આવતું શું પૂછ્યું એમ. કપડાં કાઢી નાખવાનું એમને કોઈ ઠેકાણે સાંભળ્યું તો દાદા મળે ત્યારથી જ એમને એવું કઈ પૂજીતા કરતું ઉઠકાબર મહારાષ્ટ્ર બધું કઈ છે ફરવાનું સ્થળ લોનાવાલા. આ લોનાવાલા તો ત્યાં બેઠું કીધું હતું. એટલે અમુક મહાત્માઓ નદી જ્ઞાને ક્લેમ છે કે તમે ગમે તેટલું કરે છો પણ અમે આપતો માન્ય નહીં કરી શકીએ. બધા વ્યવહારો આરામ કેમ કરવાનું જે રીતે દાદા ને એવી રીતે આખું એસો તોય નહીં માની જેવી વ્યવહારના હિસાબે ત્યારે દાદા એ કીધું કે અમદાવાદમાં છે આમ આપતો નામ સાથે બોલો કમ્પ્લેન કરે છે એ બી એમ કહે કે ભાઈ ડુંગળી બટાકા લસણ ખાય છે એ રીતે અંદર બધું છે પણ તમે બહાર ના દેખાય રાત્રે ભોજન નથી કરતા નથી ખાતા છે એ લોકો અમે જે કહેવા માંગે છે સમજી ગયા. પર્ટિક્યુલર નામ બોલિંગ કરે ત્યારે મહેન્દ્ર બી હતા.
એમને એમ વ્યક્તિગત વાત કરો તો બહુ સરસ નથી, પબ્લિક માં સરસ નથી. પ્રશ્ન જ જે દિવસ પ્રશ્ન કરો તો પછી પબ્લિક માં તમારે બધા પહેલો કેસ જ એવો હતો વિકલ્પ વાળો, વિકલ્પ પૂરા એને તો દાદા છોડતે થોડા અમે છોડી દે એવો જ વ્યવહાર વાત થઈ સમાધાન થયું. તમને શું અનુભવ થયો આ જાતો માસ્ટર દિવસનો? બહુ જાણવાનું જે હોય છે આ સ્થળ ઉપર બીજું શું મંદિર હોય તેમાં તો આપણે પ્રાર્થના કરીએ, પણ બીજા જે સ્થળ હોય એના માટે આપણે શું દ્રષ્ટિ અને શું પ્રાર્થના મંદિરમાં શું પ્રાર્થના કરો આપણે વિધિ કરાવો છે એવું ભાવથી કરીએ કે તમારા જેવું દર્શન બધું થાય અમને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે. મને તો હળવું હળવું લાગે કે આ દિવસો બધા જતા એ ખબર જ નથી. એવું થયું હતું કે આગળ મારી સીટ આવી છે ને ટૂંકું બહુ જ વાસ મળે પછી એવું થયું ને આપણે તો કર્મ ને નિજરા કરવા આવ્યા છીએ ને અને સમજ શિક્ષા નો ભાવ હતો પોલીસ દર્શન કર્યા નથી તો જઈ ગયા દીપકભાઈ સાત સવાર હતા અને આ વખત બી બધા આપતો પુત્ર ક્યાં બધા આપતો પુત્ર પુરી નારંગજી આયા નવી નારંગજી બધા આપતો પુત્ર તો કોઈ કામ સફળ તો સંદાસ કે ડિસ્ટર્બ બધા ના પછી થોડી વાર એમ થયું પછી કશું નહીં. તમને શું અનુભવ છે? આનંદ આનંદ રહે છે જે અનુભવ કરવા આવી એ ને આનંદ શું અનુભવ કરવા આવ્યા એટલે જુદું રહે ને એવું અને એ જુદાપણા માંથી જે આનંદ આવે જોવાનું એ નથી છૂટું. એટલે મીના જુદી ને હું સુધાત્મા મીના જુદી એમ અને હું સુધાત્મા એટલે આમ શબ્દો થી રહે છે પણ જે એક્ઝેક્ટ જો મીના જુદી જોવાની ને હા એક્ઝેક્ટ કેવી રીતે જોવાની એમ એક્ઝેક્ટ કેવી રીતે આ જાત્રામાં કોઈ દોષી દેખાય ખરું? ના નથી દેખાતું મને, ખાલી થોડી સરખું દેખાઈ જાય છે. કેમ સરખું દેખાઈ જાય? ખબર જોડે પાકો હિસાબ છે મોક્ષે જવા એ જ છે. હા એટલે કે સામાન્ય દોષ દેખાતો નથી, આપણને લાગે છે કે દોષ દેખાય છે પણ દોષ દેખાતો નથી. સાચું ને? આ લોકો ટોળા મારો છે ને, લોકો આમ બોલે એટલે તમે એવું બોલો છો, લોકો આમ બોલે એટલે તમે એવું બોલો છો. સાચું ને? ખરેખર તમને કોઈ દોષિત દેખાતો નથી. સાચું ને? આ તો પૂર્વના કર્મના હિસાબે તમે ભેગા થયા. આ પૂર્વનું કર્મ અત્યારે આવે તેને કર્મ કહેવાય કે કર્મફળ કહેવાય? કર્મફળમાં કર્મફળ ની અંદર ભૂલ દોષ કેટલા હોય? કર્મ ની અંદર હોય ચાર તત્વ જ્યાં હોય વિચાર તત્વ જ્યાં હોય
વ્યવસ્થિત શક્તિ તમારે એ રીતે ચાર્જ એવી રીતે જ નીકળતી હતી, સારતે થયું એવી રીતે નીકળતા. ભગવાન ના પ્લસ માઇનસ ના થાય, તમારા બધા જવાબોમાં આમ થાય છે ને આમ રેવાય છે, પ્લસ માઇનસ ના થાય. સ્ત્રી પુરુષ એ નપુંસક ક્યારે થઈ શકે ખરું? બધા એના ગુણધર્મ મચાલા છૂટું થઈ ગયું, વાત નહીં. બધા એના ઉત્પાદન સભામાં છે કે વિભાગમાં છે? નદી કાઢી કેટલી વસ્તુ ઉભી થાય છે એ તો ખબર પડે કે ના ખબર? અગ્નિ ને પેટ્રોલ ભેગું થાય, ભડકો થાય કે ના થાય? તેમ છતાં એનો મિકેનિઝમ એવું કર્યું હોય તો અગ્નિ પેટ્રોલ ભેગું થાય તો ભડકો થાય ના થાય? જુદું જ છે ને, જુદું ના હોય તો અરવિંદ પેટ્રોલ ભેગું થાય તો ભડકો થાય, પણ જુદું જ છે. એટલે જયારે સંજોગ એટલે ચાલતો હોય તેવું તો જોઈએ ને કે આવું થાય છે તેવું થાય છે. હવે રહેવું જોઈએ એટલે વર્તન માં આવું કેવું થાય ને? હા એવું થાય. તો અત્યારે જે તમારે સમય સંસાર કર્મનું છે કે પહેલાના કર્મનું? પહેલાના કર્મનું. પહેલાના કર્મ કીધું છે ને અત્યારનું કર્મ કીધું છે. અત્યારનું કર્મ બીજા અવતારમાં હશે. અત્યારે તમારી સત્સંગ દ્વારા સમજણ બરાબર થાય, જેટલી સમજણ બરાબર થઈ લઈ એટલે તમારે બીજા અવતારમાં આ બધી વસ્તુ આવે. અત્યારે ના આવે કાપવાનું નથી, પણ ઘઉં ક્યારે કાકડા થઈ શકે ખરું? તો કાકડા ઘઉં થઈ શકે ખરું? તો ઘી હોય તેલ થઈ શકે ખરું? તો તેલ હોય એ તમે લોટ બની શકે ખરો? લોટ તો તેલ બને ખરું? ખાલી ચાનું જ અસ્તિત્વ રહે છે. હવે ચાનું અસ્તિત્વ હોવા છતાં પણ આત્માનું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પૂર્ણત્વ છે, જુદા છે ને નોખા જ છે. જેવું અવસ્થિત વ્યવસ્થિત થાય, અવસ્થિત બરાબર થઈ ગયું એની અંદર વ્યવસ્થિત આવી ગયું, અલગ જોવાનો ભાગ નથી, પણ બને જ છે. લોક સંજ્ઞા, લોક વ્યવહાર, દાદા ભૂલાય ખરા? દાદા ભૂલાતા નથી, કાચું પડતું જ નથી. દાદા બે ધોલ મારે પછી પાછા નહીં આવે ને કે આવો ને? દાદા કહેતા હતા કે આ તો કરી ના જીવ મન વચન કારણ એકાત્મ યોગ છે. જે બી બનાવો છો એ ના બનાવતો, ખાલી એ તો દોરો જ કહેવાશે, સ્વેટર નહીં કહેવાય. નોખા છે, ભેગા છે, નોખા છે. એને ગોરમેમાં ગાંઠ બાદ છે, ગાંઠ ખોલી જાય તો આખું તમે દોરો પૂરો પડી જશે, નોખા છે. પાણી બને કોકો બને
પેલું છૂટાપણ તો બધું અહંકાર નું છે, દરસન નથી. જગત દોષિત ના દેખાય તો કેટલો બધો છૂટો થઈ ગયો. જગત દોષી દેખાય તો પછી તમે ઘટકવાનું થાય. બીજા દેવ બીજાના કર્મ છે, એ કર્મમાં એમના ભગવાન એમના કર્મમાં હાથ નથી, કલ તો તમારા કર્મમાં હાથ ધારે નહીં. બીજા દોષિત નથી દેખાતા, શું કરવાનું, રોકાય નહી, કરવા દેવાનું. આપડે પ્રાર્થના કરીએ કે દાદા દાદા રક્ષણ કરજે. હા, એવું તો બોલું છું. ખાલી ભાષા બોલ્યો, પ્રોબ્લેમ નહી આવે. જો મને વાત કરવાની પ્રકૃતિ છે નહીં, પૂછ્યા વિના તો બિલકુલ વાત નીકળે નહીં. આખી જિંદગી મારી જોડે ને તો કઈ વાત ના નીકળે. બહુ તો કેમ છો, શું છું, મજા માટે ખાધું કે ના ખાધું, કાઢું હવાથી ચાલુ થાય. ઘાંચી ના બળે જેવું છે, પલંગ મળે પડે પેલે તો પલંગ બીજા બધા કરો, કુલદીપ ભાઈ, મહેન્દ્ર ભાઈ, ભરત ભાઈ, બધાને ખરી વાત કરો. પાસે બિલકુલ મારો અનુભવ છે, તમાર વ્યવહારમાં કઈ બી પ્રોબ્લેમ આવે ને તમને ફોન કરું ને તો મારે હા જતું જ રહે. એટલે બસમાં વિધિ માટે એને કહ્યું તું જયદીપ ભાઈ ફોન કર્યો. કારણ કે ભાઈને છે ને બે વખત માઇનર એટેક હતો ને, થોડું કામ બી મારે એવું છે એટલે મને ખબર પડી ગઈ. પછી એ ભાઈ સુઈ ગયા, પેલા એમને આવું છું પણ કોઈ મેડિસિન લીધી જ નથી. પછી ફરીથી વધારે એવું. હવે હસમુખાનંદ તો એમના એ તો વ્યવસ્થામાં હતા, એટલે એ તો ગાડીમાં હતા જ નહીં, એટલે બીજા બધામાં હાથમાં હતા, એટલે બધા ગભરાય ને આ ને તે બધું કર્યા કરે. પણ કોઈ અસીમ જે જે કાળ ના બોલે, ત્રિમંત્ર ના બોલે, કશું જ નહીં. આપડે એક જ છે ભગવાન ગણો કે પરમાત્મા ગણો. હું તમને માનતી જ નહી, પરમાત્મા જ માનું છું. એટલે એ ભાઈ નું કામ થઈ ગયું ને, પછી બસ આખી સાત પડી ગયું. કીધું ને આતી જેનું તો આતી જેનું કરી દીધું, કરી દો તમે. એટલે પછી એ કે હું વાત નહીં કરું, તમે કરો.
એટલે આટી બેન એમ કે તમે વાત કરો એમ મને નહીં ખાવ ધીમે થી વાત કરો એમ પછી નીકળી ગયું કશું પ્રસંગ બન્યો ના હોય ને એવું થઈ ગયું આખા બસ લીધી પછી ચાલુ થઈ ગયું મને તો બહુ અનુભવ છે તમારા હા બીજો નાનો પ્રોબ્લેમ હોય ને ના કહેવાય એવું હોય ને તો હું તમને કહું ને તમારું એટલે યાદ કરું એમ તો સોલ્વ થઈ જાય કાલે ત્યાં બી એ જ થયું મેં આંખમાંથી આંસુ જાય મહાવીર આ જલ મંદિર દાદા માટે એવું થતું હતું મને કેમ પાછળ રાખી હજુ એમ આ જ્ઞાન એવું થાય છે એટલે ચિંટુ ને એમ એવું કે ને કે તું હજુ સત્સંગ જ સાંભળ સાંભળ કરે સમજતી તો છે ને ઘેર બેઠા એને વિધિ કરી ઓળખતો પણ વ્યવસ્થિત તોફાની વ્યવસ્થિત તોફાન એટલે તોફાન જ હોય યોગ્ય વાત માટે તોફાન કરે એવું આડાઈ માટે ના આડાઈ નહીં એવી જે સાચી વાત હોય એમાં ના માનીએ આપડે ભાતરવિધિ ના બધું જે કરીએ નવકલ અમુક તો જોડે બોલીને કરે તો ઉત્તમ છે પણ લગભગ કોઈ નો ટાઈમિંગ પરફેક્ટ રહે નહીં ઇવન તમે જે વાક્ય બોલો છો અને બીજું ખાલી એક પલ વહેલા બોલે તો એ રિધમ તૂટી જશે એક પલ પછી બોલશે તો એ રિધમ તૂટી જશે અને જો તમારે કાયમ નું કરવું તો આવા બધા બ્રેકડાઉન આવશે તો પછી તમારે કંટાળી જશે મોટેથી બોલવાનું કોઈ મોટા પેલી એવી કોઈ જરૂરિયાત છે ના કરો મોટેથી બોલવાનું ઉચ્ચાર તો કાળ છે મન વચન કાળ નો એકાત્મ યોગ નથી અને એટલું બધું પોલ્યુશન છે ના દેખાય ના સમજી શકાય તો તમારા કાળ ને સંભળાય ને કોઈ ડિસ્ટર્બ ના થાય એટલા અવાજમાં બોલે તો તમને ફળ આપશે મનમાં બોલે તો ના થાય તમે ગુજરાતી કહેવાય છે બોલે ને બોલે છે મનમાં રાંડે ને મનમાં બને મનમાં રાંડે મનમાં બને મનમાં ભય ના થાય બોલવાનો જ હોય તમારે એ રીતે બીજાનો અવાજ તમને ડિસ્ટર્બ ના થાય પેલામાં તો બધું ડિસ્ટર્બ થાય મોટેથી બોલો દાદા તો ઘણી વાર કહેતા જંગલમાં જે મોટેથી બોલો બોલે